baru ponco pandan ha. Navratri jatiri dahro jatoryo para mari buk naji buk karwanu atar tar me ivi buk laji ha na aha gunjam ek hor pyav te shille buk karu bajar nasto karwa jayo to hor pyo no man nasto chalche nahi hor pyo no hu vadhar avshe hu lau lau an maru pet bharai भूख ही लाजी है ना कोई बात पूछा जीवी नहीं और पेन हूँ बता रहा आपसे याद करवा दे कोई पण वस्तु और पेन ही बता नहीं आवक जिथे मु तरई जाऊ लोचा पड़े यू स हो करो एक वस्तु बता था है बाजार नाश्तो करवा जायो तो वदा नाश्तो नहीं आवे પણ વાયકણ વસ્તુ લાઈન બનાયો તો વધાર વસ્તુ થાય ખમણનો લોટ લેતા ઉ એટલા ખાસું બધું ખમણ બની જાય ફોર પ્રેમ તો ઢગલા બંધ ખમણ બનશે લાય રોડે જઈ અને ખમણનો લોટ લેતા ઉ અને પછી શાંતિ શેર ખમણ બનાવું અને પછી શાંતિ શેર ખાવું હા મેર પડી જા જબરો આવક થઈ જાય એટલી એમને નહીં સુધરી તમારી મજૂરી દહડા ભર્યા તમે મારા ખેતર માં બે દાડ ઘેર થી મેળા આવ્યો હોય 300 રૂપિયા તમારે મનાવવા નહીં 300 રૂપિયા આલવાના એમ ને ઓ હાલ દો હો ભાઈ એ આ લ્યો એ આ તમારા 300 રૂપિયા અને પેલા ફુલાજી ને આલ દેહો મજૂરી તમે ફુલાજી ને મુ આલો હા તમે આલ દે હું આતો હાર હેડો ઈવર મુ આલ દી હેડો મુ ચો રોજે મારા થોડું કામ છે બજાર જાવું અત્યારે આજ હારું હારું જો હો એ હારું હા અને બીજું કોઈ કામ કાજો કેજો પાછા હારું હવે ફેર ખેતર માં કોઈ કામ કાજે છે તો હું તમને કહે ફરવા જોતો તો જીવતો હું લેવા આવ્યો તાણા એ બડી રાખ ના થઈ જાય રાખ જ થાવતું પણ એ તારા જેવો નડ્યો એટલે પાછો આવ્યો મારા જેવો નડ્યો વસ્તુ પણ વસ્તુ હું છે એ તો મને કે મને ખબર પડે કે શમશાન માં તમારી રાખ લાયો તારો ભાઈ હું તો જીવતો હું કની રાખ લઈને હેડે આવ્યો એડવાન્સ માં લઈ લાયો તમારી તારી વસ્તુ મેકું ના લે ઉપર હેડો જોકી આખા ગામ ની પંચાયત થવાના
તો મુય લાઈ દીધો પણ હવે એક વાત ના લોચા પડ્યા લાલ્યો શાકભાજી વાળો નહી આયો કોથમી મરચા જુસી અને તપેલું એ નહી મારા પાસે હું કરું પેલા લોટ ઘરમાં મેલ દઉં પછી રીતે આવું ના ઘેર જાઉં તો મને કોથમી મરચા તપેલું મળી દે લાય જેઠાલાલ ના ઘેર જવા દે કોથમી મરચા તપેલું લેતા એના ઘેર હોય તો કોક બોનું કાઢ્યું એમ નહીં કહું ખમણ બનાવવાનું નક મારા છે ખાવાય જઈ તો જવા દે ખોટી ખાલી આ જલેબી પડી પડી બગડી જાય એના કરતી પોપટલાલ ના લેવા દે હો ખાઈ જતા પોપટલાલ એ પોપટલાલ એ આ બાજુ આવો હું કોમ હ ઓય તો આવો બોલો કાલ દહરાના હું જલેબી ને ફાફડા લાવ્યો હતો ને તે ફાફડા ખાઈ ગયો ને થોડી જલેબી ખાઈ ગયો આટલી જલેબી વધી છે ત્યાં તમે ખાઈ જો આવા કશો હતો નહીં જલેબી ખાઈ જવું મને જલેબી બહુ ભાવે હા એટલે તમે ખાઈ જો હો એ હારું હો ખોટી પડી પડી મારો બગડી જાય બીજું કોઈ નહીં એના કરતા તમે કોણ તો હાર વાત સાચી ખાલી જલેબી વેચી રે હો બે જણા આ તો કાલ દહરો ના જ્યો ઓ એટલે મારા ખાવા માટે ઘેર મુ લાયો તો જલેબી ને ફાફડા તે થોડી જલેબી વધી છે ને તે કીધું પોપટલાલ ના દઉં પોપટલાલ હો ખાતા પોપટલાલ બહુ ગળી વસ્તુ ખવાય નહી ને પછી ઓગળી જઈએ આપણે આખી જિંદગી ઓગળી ગયેલા છો વધારે ઓગળી ગયા હું ફરક પડશે એ ભાઈ મરચા કોથમી ને તપેલું આટલી વસ્તુ પડી હોય મને આલો તપેલું નહી એટલે મોટું તપેલું હોય ને તો આલો અને કોથમી અને મરચા આલો પડ્યો હોય તો બરાબર ના ના કોઈ મહેમાન નહી આવતું મારા ખાવા ઓલે બનાયા મરચા નહી ના કોથમી પડી હતી એટલે કોથમી આલી હવે મરચા ચોકા ખોળવા જવું ગમે તો અહીં મરચો લેતો જા પોપટલાલ ના તો હોય તો પૂછ જા એવું આલસી હસી તો ગોવિંદજી ના બોરે મરચા લેતા પાણી છૂટતા નહી અને તું ચમ ભૂલો પડ્યો મો તમારા બોરે મરચા લેવા યાર મારા બોરે મરચા લેવા ઓવા તને કોને કીધું ગોવિંદજી મરચા વાય અહી મને જેઠાલાલે કીધું તારા મરચા શું કરવા
મારે દાળ ભાત બનાયા હે બરોબર કાલ તો દહરો એટલે પેલો લાલ્યો શાકભાજી વાળો આવ્યો નહીં ને એટલે એવું છે એમ હા તે કોથમી તો જેઠાલાલે આલી પણ મરચાં નત એટલે એ રાખી મરચાં ગોવિંદજી ને બોરેહી જઈને લેતા આવો ભૂખર તારા મરચાં લેવા એટલે મરચાં લેવા ના નહીં પણ તો હાચરજે કે પેલા ઉહેળો ના કરતો પાહો જેટલા દાળમાં નાખવાની જરૂર હોય એટલા જ લઈ જાય એવું કીધું ચોકન હિ મરચા પેલા હોમાં ખૂણામાં પેલા ખૂણા મેમ ને ઓવો હારું હેડ મું વેણી લઉં હો મારી રીતે એ હારું ઉહેળો ના કરતો પાહો હા ગોવિંદજી એ ચીવી વાઠે વાઠે મરચી વાઈ હ ઓહ તારી મરચો તો જબરા હે હિ મારો ઉછ હા માપન વેણવા પડશે ને કે ગોવિંદજી પછી બૂમો પાછી આહા જો ગોવિંદજી પાસે આટલા જ વેણી લાવ્યો હો માપન જ વેણે ને માપન જ વેણે હે તો વધો નહીં આવો મુજબ હો એ હારું જો તપેલું આવી ગયું મરચા આવી ગયા કોથમી આવી ગઈ લોટ ઘરમાં પડ્યો હો હવે સુખ શાંતિ ખમણ બનાવ્યો અને ખાયો શાંતિ છે લાય આયરું હોય મેળવા દે આપણો ચૂલો રેડી છે લાવા ઘરમાં બીજી સામગ્રી લેતા આવું ફટાફટ બધી તૈયારી કર દઉં ફટાફટ ખમણ બનાવી દઉં કોનો ફોન આવ્યો ઓહ હું પછી ના બોલો બોલો અતાર અતાર મો તો ખમણ બનાવવા બેઠો હું પણ યાર મારે ખાવા વધારે જોવો તમને ખબર તો હો હા અતા તારમો ખમણ બનાવું ઘેર તારી મને રસ્તામાં ભેગો છો એટલે મેં એમ કીધું લે કાળી ઠેલીમાં હું છે મારે હશે કે વસ્તુ છે પણ મને એમ ના કીધું કે ખમણનો લોટ છે મારે હશે એકલ હુરો તું ખમણ ઘેર બનાવી છે પણ તને એકલા તો હું ખાવા તો નહીં દઉં તું બનાય હું ગમે જઈને માણસો લઈને આવું છું ભાગ પડાવવા હો શાંતિથી રહીશ તું જવા જ તમારા ઘેર તમે તો ભજન રાખો ને એટલે રસોઈઓ ના લાવતા બસ મને લઈ જાજો આપણે એક નંબર રસોઈ બનાવીએ છીએ તમે કેમ ભૂલો હૈ યાર પાકું પાકું આવી જાય તમે ખાલી ભજનની તારીખ તો લ્યો હારું હારું આવ્યો હો અને તમારે ખમણ ખાવું તો આવી જો હેડો યાર ભાડું તો ખર્ચવું જ પડે કે 300 રૂપિયા ભાડું થાય છો વધારે થાય હારું હારું તો પછી 4 રૂપિયાનું તમારે ગામમાં ખમણ લઈને ખાઈ રહેજો હો એ હારું હા પોપટલાલ એ પોપટલાલ દવાખાને જઈ આવો તો હમું થાય નકર બાદા થઈ જાવ પાછા હા એ વાત સાચી પણ હમણાં વાજી જવું અત્યારે નહીં જવું હવે મારી વાત સાંભળજો ઘર બંધ કરો ચલ ઘર બંધ તો કરો કોમ છો તમારું ચોર નહી આવતા તમારું કોમ કરે જેઠાલાલ ના ઘેર કેમ હું કોમ
એટલે આ કોમ છે તમે હેડો એકણ જઈને બધી વાત કરું કેમ બોલતા નહી મોઢામાં મગ ભર્યા કુ ના ના મેં કીધું કોણ આવી એટલે જોવું પડે ને પેલા એટલે આ પણ મારો અવાજ તમને ખબર નહી પડતી એટલા ભૂખડે મને એમ કીધું કે હું છે ને ખમણ બનાવું છું તમે કો વાણ બોલે લાવો એટલે મને એમ કીધું બા દાળ ભાત ખાવા છોડો મારા ઘેર એટલે અમુક દાળ ભાત તો ખાવાની ચીજ છે ખારો બના તો ખાઈએ એટલે એને કે હું બનાવીએ પછી મેં કીધું એક ડીશ થઈ જાય પછી બીજી ડીશ બનાવવા મૂકી દો ફટાફટ ગોવિંદજી એ ગોવિંદજી આજે બુચ ખુલ્લો રહ્યો ને એને ખુલી ગયો તો બધું પાણી પાણી કરી નાખ્યું તમારે મેલા પાણી દે તમે યાર પાણી માટે નહી તારા લે હડો એક આમંત્રણ આવ્યું છે એ જગ્યાએ જવાનું તમે ચોકડા આમંત્રણ આવ્યું આપડા ગામ નો ભૂખણ નહી એને બધા ખમણ ખવડાવે ભૂખણ ખમણ ખવડાવે એને ઘેર બનાવવાનું ચાલુ કર્યું આ ભૂખણ મારા તો મરચા લેવા આવ્યો પણ મને તો કોઈ કીધું નહીં તારા એવું હતું ખબર છે દાળ ભાત નો પ્રોગ્રામ હતો પછી અમે બે જણા ભેગા છે ને એટલે પ્રોગ્રામ બદલી નાખ્યો પ્રોગ્રામ બદલી નાખ્યો તો બે જણા ભેગા થઈ ખમણ નો પ્રોગ્રામ રાખ્યો હા તાર લોહડો તાર જીજે એવું કેવું છે ઠરા પેલા કડવા નહીં બોલાવાનું તમારું નામ લીધું એટલે હવે એનું નામ લીધું નહીં તો કેમ બોલાવા જોઈએ યાર એ વાત સાચી તારે પછી હમણાં પછી મારા ઉપર હમણાં કાયો થાય જેઠાલાલ વાત એરી નહીં ભાઈ આપડે ખાતા હોય કદાચ એરો ઈકણ આવે તો ભાઈ આપણને બધા ના બોલા કે ભાઈ એકલા એકલા હું કરવા ખાવા એટલે ભાઈ મને નહીં કીધું એ તો ભાઈ હવે ઘર ધણી ના કહેવાય એમાં પછી આપણે કશું ના કહેવાય આપણને જ બીજા એ કીધું હોય ને ભાઈ હા વાત સાચી ભાઈ તમારે કોક ને બદલવાનું હોય તો બદલી દો પછી પાણી અડવું ના જતું રહે ના ના એમાં ઘેર ખાવા જ જવાનું એક કોક બદલી અને જવું ખાવા હા તો લેડો તાણ હવે ખાવાનું રાખો કેન્સલ ને ખમણ ખાવા હેડો ભૂખડ ના ઘેર હા લેડો તાણ હેડો હેડો અબે વંકાર ખમણ નો કમ્પ્લેટ થઈ ગયો હો મસ્ત ત્રણ ડીશો તૈયાર કરી નાખી હે હા શો વંકાર ની સુગંધ આવે હ શાંતિ સર પછી બેઠો બેઠો ખાયો મુદામ થી તો પાણી આવી ગયું એટલે આ તારી ચમ આખો મેલો મારા ઘેર પધાર્યો એટલે એ ખમણ ખાવા આવ્યા અમે તો ખમણ ખાવા આવ્યો તૈયાર જ લાગે છે
हनी खुशी है भाई तो अमन खमन खवरावी है कुने एऊ गिदु बाय गिदु बिजो कोन के ए माय माय आ तमन बदन कोन बोलन लेन आई बा टाणी अरे आ केटा मने गिदो कमो खमन बनाओ तमे बदन बोले लाओ आ बाजू आ थोड़ी बात करू बे मिनट रहो हे आले कागड़ा हां तनम एक चौथी है जी के वा भाई मारी बात ओम तो मु आ गाव वाला ना बोले लावर पण तू रस्ता में भेगो छो इतना काली ठिरी में हूं तू ये ते मने बताई ना बराबर छ पछा तू वेकन बैठो बैठो फोन में बात करता तो के घर मना भूख लाजी से मु खमण बनाऊ ताल मु ओए बोब पासर उभरतो तो इतना को वना एकलान तो खमण नहीं खावा देऊ खाऊ तो बजा भेगा थे खाऊ न के एकलान तो आज नहीं खावा दो काल नहीं खावा बराबर ताला हाथू तू बोली गयो और तो આપણે બે જણા ખોટ પણ હવે તારા ભાગમાં વધારે નહીં આવે કારણ કે જોઈ લે ત્રણ માણસો મુ બોલાઈને લઈને આવ્યો કાકડા મુ તારું ન તો તને કાક મેલા વાળન એકેને ખમણનો કટકો ના ખાવા દઉં પણ મુ મજબૂર છું ચમ ક તપેલું લાયો હું જેઠાલાલના ઘેરથી કોથમી લાયો છું જેઠાલાલના ઘેરથી અને મરચો લાયો હું ગોવિંદજીના બોર ઉપરથી નકર મુ હ ન આટલો કટકો ખમણનો ના આલું એલિયા ના હું આલી હવે તમે આઈ ગયા હવે તારે આલવું પડશે એ હું એકલા એકલા વાતો કરો એટલે એ બીજો કોઈ પ્રોગ્રામ બનાવવાનો ના 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 લે ખાન ચાલુ કરજે ફટાફટ હા ચાલુ કરો ખાવાજ બનાવી ભૈયા લે ટેસ્ટી ખમણ બની હે તાર હવે મારી વાત સાંભળો હા આ તણે તણે થાળીઓ ખાલી કરવાની હો પાછી એવું હે ઓવ તમારા માટે જ બનાવી છો એટલે બીજું કોઈ આવતું નહીં ના ના ભૂખનો તો અપ્પા છે આ તો કશો અધની આપણે ખાઈ લઈએ હા તું તો અધની આવ અપ્પા વાત અધની આવ અપ્પા નહીં પણ આપણો એક ધર્મ છે જીઓ ખબર હે ખવરાઈ ખાવું ખાઈએ વાતે હાચી હો ભાઈ હા વચ્ચે તામ તું ખાય ક એટલે નહીં આ ધર્મ નું તું ચાર્જની પાલન કરતો થયો એ તો આ તો સક્ષમ મો અભળી તું એટલે તાંથી પાલન કરતો થઈ જઈએ એમ બસ મનમાં આવા જ વિચાર રહ્યા કે ખવરાઈ ખાવું તું આમ તો જેવું કરતો ખબર છે ખાઈને પછી બધાને ખવરાવતો ના ના ખવરાઈને રાજી થાવું એમ હા બસ આવો જ મનમાં વિચાર રાખ હું લઈને હંગા થાન હું લઈને હંગા જવાના નહીં ખરેખર ભૂખા તો આવો વિચાર રાખે ને તો જિંદગી કોઈ દાળ દુખી નહીં થાય આખી જિંદગી સુખી રહે વાહ અને ઘેર બેઠા બેઠા ખાવા મળશે તને જેઠાલાલ એ તને તમે ભૂલો છો ઓના વિચાર હારા નહીં જાણી આર્યો ને આર્યો ખમણ નો લોટ લઈને આવતો તો એટલા રસ્તામાં મેં ઓને પૂછ્યું ને કે આ હું લઈને હેડ્યો હોય કે વસ્તુ છે પણ મને એમ ના કીધું ખમણ નો લોટ છે અને તમારા ઘેર એને માગવા આવે ને તો પેલું ને મરચાં ને બધું એ એને ખમણ બનાવું તું દાળ ભાત નતા બનાવવાના આ તો હું પાછળ ઉભો ઉભો જોઈ રહ્યો ને ઓને તે ફોનમાં આર્યો વાતો કરતો તો કે આ ઘેર ખમણ બનાવું છે ઓને તો મને કોઈક બોલાવા નતા મોકલ્યા તમને હું તમને બોલાવીને લઈને આવ્યો છું આ એકલ હુરો છે એકલો એકલો બનાવીને ખાય છે પણ આપણે કોઈ જા કીધું હે કે તમે ખો ના ના કદીએ કીધું નહીં હું એ તાણ યાદ વિચારમાં જ પડી ગયો તો મેં કીધું આ ભૂખડ ના ચોથી આવું ઉકલી તો કે ભાઈ મેલા વાળા ને ખમણ ખબર આવું એવું નહીં યાર તમારે ક્યાંથી તપેલું ને લઈને આવ્યો ને એના પછી યાર આપણો વિચાર બદલાઈ ગયો કીધું દાળ ભાત ખાઈ ખાઈ હું ખાય કોથમી આલો ને તપેલું આલો કે ભાત તો મેં મારા એક તપેલા બનાવ્યા પણ દાળ બનાવી છે ને એટલે તપેલું આલો એટલે મેં તો તપેલું આલ્યું અને કોથમી આલી પડી હતી તે હા તેમ નહીં એના એકલા દાળ બનાવી હોય તો આવડા મોટા તપેલા દાળ બનાવે એમ કે એટલે હે નેનું તપેલું ચાલે પણ એક દાડો આ ભૂખડ નો સમય આવશે ને તારે આખી જિંદગી બગાડી નાખશે વરરાજી એ પાછા ની વાત પાછા વાતો કરે ખમણ ખોગત પે રહી જાઓ એ ખમણ તો પછી ખાઈ હાલ દીસો ભાઈ મિલજો એક દાની ભાઈ મેલો મને હવાર હવાર માં જબ્બર ભૂખ લાગી હતી બરોબર
મારા ગુંજામો હતા 4 રૂપિયા ઈમોથી જો હું લાવ્યો ખબર 4 રૂપિયાના ખમણનો લોટ આ 80 રૂપિયાનો ખમણનો લોટ લાવ્યોના 20 રૂપિયા રોકડા વધ્યા એટલે મને હે ને 4 રૂપિયાનો નાસ્તો ચાલે નહીં બજારમાં કદાક વેચાતો નાસ્તો લઈને ખાઉં તો આટલો જ નાસ્તો આવે બરોબર પછી મગજમાં એવો વિચાર આવ્યો કે આ 4 રૂપિયામાં સૌથી વધારે નાસ્તો ચીયો આવશે પછી વિચાર આવ્યો કે હા ખમણ વધારે બનશે એટલે જો આ 80 રૂપિયામાં ખમણ કેટલું બધું બન્યું યાર ખમણ તો વધારે બની છે પણ તારા ભાગમાં નહીં આવે વધારે કારણ કે અમે બધા આવી ગયા અમે ખાઈ જા અરે યાર અમે ખાઈ તો જ્યાં ચોરું બાકી રાખ્યું યાર હવે આયા હો તો ખાવ તો ખરી જ કે તાણે એમ નેમ થોડા ઘેર જાવ ઉસ્કાન ચાલુ કરો આમ તો ના ખોત પણ તું અમારા આગળ જુઠ્ઠું બોલ્યો ને એટલે હવે આ ખમણ અમે ખાવું ભૂખાણ તારા કદી ખોટું ના બોલે તારા જેવા સાચું કેવું પડે આ તો મને મને કે ખબર કે ગોઈજી મરચા આવી ગયો કે મારા દાળમાં નાખવાય મને ફોલીને મરચા લઈ ગયો તો અરે યાર આ દાળ બગાડું તો હતો જ પણ આ તો ખમણ બગાડું છું યાર આ એકલ હુરો સા આવ્યો આ હું ખમણ ખવડાવવા આવ્યો કે એના પેટનું વિચાર થઈ રહ્યો આપણે ખાવાનું રાખો ચાલુ હા પટાઈ દો તમે ત્યાં